સૌ વિદ્યાર્થી મિત્રોને હું પ્રીતિ મિસ્ત્રી સૌનું સ્વાગત કરું છું નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ એપિસોડ બેમાં સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે એપિસોડ એકમાં ધોરણ બાર યુનિટ એટ રીડ વન કે જેનું ટાઇટલ હતું ફોર યુથ અને આ પાઠના લેખક હતા જે કૃષ્ણમૂર્તિ આ પાઠનો આપણે અભ્યાસ કર્યો આ પાઠને વિગતે સમજવા માટે ઊંડાણથી સમજવા માટે એની કોમ્પ્રિહન્શન એક્સરસાઇઝીસ આપણે આ એપિસોડ બેમાં સોલ્વ કરીશું એનો અભ્યાસ કરીશું અને કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ કર્યા બાદ આપણે યુનિટ નું જ રીડ ટુ કે જે કાવ્ય છે રવિન્દ્રનાથ ટાગોર રચિત કાવ્ય છે હેવન ઓફ ફ્રીડમ એનો પણ સાથે સાથે અભ્યાસ આ જ એપિસોડ ટુમાં કરીશું તો વિદ્યાર્થી મિત્રો યુનિટ એઇટ રીડ વન ફોર યુથ એની કોમ્પ્રિએન્શન એક્સરસાઇઝ સોલ્વ કરવા પ્રયત્ન કરીએ કે જેથી પાઠ આપણને વધુ સારી રીતે સમજી શકીએ આપણે તો જોઈએ આપણે પ્રેઝન્ટેશન પહેલી એક્સરસાઇઝ છે સી વન પોઈન્ટ વન જેમાં સૂચના આપી છે રાઈટ યસ ઓર નો વિદ્યાર્થી મિત્રો અહીં વાક્યો લખ્યા છે જે વાક્ય તમે તમારી રીતે નક્કી કરવાનું છે કે આ વાક્ય સાચું છે કે ખોટું છે એ ટ્રુ ફોલ્સ ટાઈપ વાક્યો છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ વાક્ય વાંચીએ આઈ કેન એન્જોય બ્યુટી વેન માય માઇન્ડ ઇઝ એન્ગેજ ઇન થિંકિંગ મારું માઇન્ડ જ્યારે થિંકિંગ વિચારતું હોય છે ત્યારે હું બ્યુટીને કુદરતી સુંદરતાને એન્જોય કરી શકું છું તો જે કૃષ્ણમૂર્તિ કહે છે જ્યારે તમે કુદરતની સુંદરતા નિહાળો છો ત્યારે તમારું માઇન્ડ ધેટ શુડ બી ફ્રી ઓફ ઓક્યુપેશન સ્પેક્યુલેશન્સ ફ્રી ઓફ વરીઝ ફ્રી ઓફ થોટ્સ એટલે આ વાક્ય આપણે અહીં સાચું કે ખોટું લખીશું વિદ્યાર્થી મિત્રો યસ આ વાક્ય ખોટું છે આઈ કેન એન્જોય બ્યુટી વેન માય માઇન્ડ ઇઝ એન્ગેજ ઇન થિંકિંગ એટલે અહીં આપણે ન લખીશું બીજું વાક્ય જોઈએ એન ઇન્ટેલિજન્ટ માઇન્ડ કેન અન્ડરસ્ટેન્ડ એક બુદ્ધિશાળી માઇન્ડ સમજી શકે છે દેટ ઇટ ઇઝ નોટ ફ્રી ફ્રોમ ઇમ્પેક્ટ ઓફ ટ્રેડિશન બુદ્ધિશાળી વ્યક્તિ સમજી શકે છે કે પોતે રીત રિવાજોની જે અસર હોય છે એનાથી ફ્રી રહી શકતો નથી તો આ વાત સાચી છે ને વિદ્યાર્થી મિત્રો કે જે વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે તે સમજે છે કે ક્યાંક ને ક્યાંક રીત રિવાજો એ આપણા પર અસર કરતા જ હોય છે તો આ વાક્ય આપણે સાચું યસ લખીશું પછીનું વાક્ય જોઈએ ધ્રી મે મેન ડઝ નોટ બિલીવ ઇન હિઝ પેરેન્ટ બિલીવ જે વ્યક્તિ ફ્રી હોય છે એટલે કે આઝાદ હોય છે એ પોતાના પેરેન્ટ્સની બિલીફ એટલે કે માતા પિતાની માન્યતાઓને સ્વીકારતો નથી માનતો નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં યસ લખીશું કે ન લખીશું હા આ વાક્ય સાચું છે કે જે વ્યક્તિ ખરેખર સ્વતંત્ર હોય છે તેના પોતાના વિચારો પણ સ્વતંત્ર હોય છે એથી તે પોતાના માતા પિતા કે સમાજના વિચારોને નથી વળગ્યો રહેતો તેથી આ વાક્ય પણ સાચું છે પછીનું વાક્ય જોઈએ ફ્રી ફ્રીડમ મીન્સ ટુ બી ફ્રી ફ્રોમ રિલિજિયસ ફેઇથ રિલિજીયસ ફેઇથ એટલે આપણને આપણા ધર્મ પર જે વિશ્વાસ છે એ વિશ્વાસથી મુક્ત હોવું એટલે ફ્રીડમ વિદ્યાર્થી મિત્રો જે કૃષ્ણમૂર્તિએ આવી વાત ક્યાંય પાઠમાં કરી છે કરી કે ફ્રી હોવું ફ્રીડમ મેળવવી એટલે ધાર્મિક જે પણ વિશ્વાસ છે એનાથી મુક્ત હોવું ના વિદ્યાર્થી મિત્રો આવી વાત પાઠમાં ક્યાંય નથી તેથી આ વાક્ય પણ આપણે નો અહીં ખોટું છે એમ કરીને નોંધીશું પાંચમું વાક્ય જોઈએ ફ્રી મેન કેન ફીલ હેપીનેસ इन रियल सेंस जे व्यक्ति खरेखर फ्री है रियल सेंस साची रीते हेप्पीनेस अनुभवी सके खुश रही सके जे. तो डेफिनेटली विद्यार्थी मित्रों आक्य साचुटे अं यस लखीश अने लेंटेन्स जो है वी शुड नॉट बी अफ्रेड अपने अफ्रेड अपने डर न होवो जइए ऑफ क्वेश्चनिंग ट्रेडिशन्स એન્ડ બિલીવ્સ આપણી જે કોઈ પણ ટ્રેડિશન્સ છે અને આપણી જે કોઈ પણ બિલીવ્સ માન્યતાઓ છે એની સામે પ્રશ્ન કરવો એમાં આપણે ડર ન હોવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય પણ સાચું જ છે કે આપણે ગભરાવું ન જોઈએ તેથી અહીં પણ આપણે યશ લખીશું વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની બાબત છે કે આ વાક્યો તમારે નોટબુકમાં નોંધવાના છે આપણને પરીક્ષાલક્ષી તૈયારીઓમાં પણ કામ લાગશે કારણ કે પરીક્ષામાં આપણને ટ્રુ ફોલ્સના વાક્યો પૂછાય છે પછીની એક્સરસાઇઝ જોઈએ સી વન પોઈન્ટ ટુ જેમાં સૂચના છે મેચ એ વિથ બી આ એક્સરસાઇઝ આપણે પેર પેરવર્કમાં એટલે કે જોડીમાં પણ કરી શકીએ છીએ એનું વાક્ય વાંચીએ વેન અવર માઇન્ડ ઇઝ પીસફુલ જ્યારે આપણું મન પીસફુલ હોય છે શાંત હોય છે વિદ્યાર્થી મિત્રો તમને યાદ હોય તો પાઠમાં ક્વાયટ શબ્દ વપરાયેલો છે ક્વાયટ એટલે પણ પીસફુલ શાંત જ્યારે આપણું માઇન્ડ શાંત હોય છે ત્યારે આપણે શું કરી શકીએ છીએ તો ઓપ્શન છે આપણે વાંચીએ વિદ્યાર્થી મિત્રો પાંચ ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો પાંચે પાંચ વાંચવાના છે અને પછી નક્કી કરવાનું છે યસ સી ઓપ્શન સાચો છે તો આપણે વાક્ય જોડીએ વેન અવર માઇન્ડ ઇઝ પીસફુલ વી કેન ઓબ્ઝર્વ રિયલ બ્યુટી યસ જ્યારે આપણું માં શાંત હોય છે ત્યારે આપણે સાચી સુંદરતાને નિહાળી શકીએ છીએ બીજું વાક્ય વાંચીએ ટુ ફીલ નેચર ઇન રિયલ સેન્સ જો સાચી રીતે કુદરતને અનુભવવું હોય કુદરતની સુંદરતાને નિહાળવી હોય કુદરતની સુંદરતાને અનુભવવી હોય તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર ઓપ્શન વાંચવા પડશે કયો જવાબ સાચો આવશે स ई वी मस्ट कट ऑफ फ्रॉम ऑल प्रॉब्लम्स अपने कोईपण प्रॉब्लम्स कोईपण चिंता मन में जो लाए तो आप कुदरत सुंदरता ने निली शकता बीजू वक्य ई ऑप्शन साथ साचु रह से तीज वक्यन वी आर अफ्रेड जारी अपने डर हो तो शू थे

કે વી શુડ નોટ બી ઓનલી ઇમિટેટર્સ આપણે માત્ર અનુકરણ કરનારા હોવા જોઈએ નહીં અને છેલ્લું વાક્ય વાંચીએ ઇટ ઇઝ ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ટુ પ્રોવાઈડ રિયલ ફ્રીડમ સાચી સ્વતંત્રતાનો અનુભવ કરાવવો સાચી આઝાદીનો અનુભવ કરાવવો એ જ એજ્યુકેશનનો પર્પઝ હોઈ શકે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં એક વાક્ય આપ્યું છે પાઠનું અને એની સામે ત્રણ ઓપ્શન્સ આપ્યા છે તો કયું ઓપ્શન કરેક્ટ વધારે સુટેબલ છે એનો અર્થ સમજવા માટે એ આપણે સિલેક્ટ કરીશું સૂચના વાંચીએ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન વાક્ય પહેલું ટુ કલ્ટિવેટ ફ્રીડમ મીન્સ ફ્રીડમ આઝાદી કલ્ટિવેટ કરવી એનો અર્થ શું હોઈ શકે પહેલો ઓપ્શન છે વી શુડ ઇમિટેટ અવર એલ્ડર્સ જે આપણા વડીલો છે એને આપણે અનુસરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જે કૃષ્ણમૂર્તિ તો આપણને ક્યાંય એવું નથી કહેતા કે આપણે કોઈને અનુસરવાનું છે એટલે પહેલો ઓપ્શન ખોટો છે બીજો ઓપ્શન જોઈએ વી શુડ રિવોલ્ટ અગેન્સ્ટ ધ હોલ ટ્રેડિશન વીચ ફોર્સ અસ ટુ બી સમથિંગ આપણે એક આખી ટ્રેડિશન છે કે જે આપણને ફોર્સ કરે છે કે આપણે કોઈકના જેવું બનવાનું છે એની સામે રિવોલ્ટ કરવો એટલે સાચી ફ્રીડમ છે તો યસ વિદ્યાર્થી મિત્રો જે કૃષ્ણમૂર્તિ આ વાત કરે છે તેથી બી ઓપ્શન સાચો છે છતાં આપણે એક સી ઓપ્શન પણ વાંચી લઈએ ને વી શુડ લર્ન મોર એન્ડ મોર આપણે વધુને વધુ અભ્યાસ કરવો જોઈએ એન્ડ મેક લોડ્સ ઓફ યુઝ ઓફ ટેકનોલોજી અને ટેકનોલોજીનો વધુ ને વધુ ઉપયોગ કરવો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આવી વાત પણ પાઠમાં ક્યાંય નથી થઈ એટલા ત્રણમાંથી બીજો ઓપ્શન સાચો છે એ સાચો ઓપ્શન સાથે આપણે જવાબ એકવાર વાંચી લઈએ ટુ કલ્ટિવેટ ફ્રીડમ મીન્સ વી શુડ રિવોલ્ટ અગેન્સ્ટ ધ હોલ ટ્રેડિશન વીચ ફોર્સ ટુ બી સમથિંગ હવે બીજું વાક્ય જોઈએ ટુ બી ઇન્ટેલિજન્ટ મીન્સ ઇન્ટેલિજન્ટ હોવું એટલે બુદ્ધિશાળી હોવું એટલે શું વિદ્યાર્થી મિત્રો જે કૃષ્ણમૂર્તિ આપણે શું વાત કરી હતી ફરી ઓપ્શન જોઈ લઈએ ટુ ગેટ ગુડ સ્કોર ઇન એક્ઝામ એક્ઝામમાં સારો સ્કોર આવે સારા ગુણ આવે એટલે આપણે બુદ્ધિશાળી છીએ શું જે કૃષ્ણમૂર્તિ એવું કહ્યું હતું નહીં યસ તો પહેલો ઓપ્શન ખોટો જ છે બીજો ઓપ્શન વાંચીએ ટુ હેવ મોર આઈ ક્યુ આપણો ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન એટલે કે બુદ્ધિ વધારે હોવો એનો અર્થ એમ કે આપણે ઇન્ટેલિજન્ટ છીએ ના વિદ્યાર્થી મિત્રો આ વાત પણ ખોટી છે એટલે બીજો ઓપ્શન પણ ખોટો રહેશે ત્રીજો જોઈએ ટુ હેવ ડીપ ઇન્સાઈટ ઊંડી સમજ હોવી આંતર શું હોવી સેના માટે ટુ સોલ્વ એની પ્રોબ્લેમ જીવનની કોઈ પણ સમસ્યાને સોલ્વ કરવા માટે એક દ્રષ્ટિ હોવી દ્રષ્ટિ હોવી એનો અર્થ બુદ્ધિશાળી હોવો તો આ વાત સાચી છે એટલે જવાબ સાથે આખું વાક્ય વાંચીએ ટુ બી ઇન્ટેલિજન્ટ મીન્સ ટુ હેવ ડીપ ઇન્સાઈટ ટુ સોલ્વ એની પ્રોબ્લેમ ત્રીજું વાક્ય વાંચીએ વી આર ફ્રી આપણે ફ્રી મુક્ત હોઈએ છે ક્યારે વેન વી ફોલો અવર એલ્ડર્સ જ્યારે આપણે આપણા વડીલોને અનુસરીએ છીએ બીજો ઓપ્શન છે વી વોન્ટ ટુ બી સમથિંગ આપણે કંઈક બનવા માંગીએ છીએ અને ત્રીજો ઓપ્શન છે વી ડુ વોટ વી લાઈક આપણને જે ગમે છે તે આપણે કરવા ઈચ્છીએ છીએ એટલે કે બધાથી કંઈક જુદું કરવા ઈચ્છીએ છીએ ત્યારે આપણે ફ્રી હોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો નજીકના ઓપ્શનમાં ત્રીજો 옵શન સાચો છે તો વાક્ય ફરીથી વાંચી લઈએ વી આર ફ્રી વેન વી ડુ વોટ વી લાઈક યસ હવે છેલ્લું વાક્ય જોઈ લઈએ ધ રીઅલ પર્પસ ઓફ এড્યુકેશન ઇઝ ટુ મેક અ સ્ટડી વિદ્યાર્થીઓને માત્ર ભણાવવા તે જ શિક્ષણનો સાચો પર્પસ છે નહી ના વિદ્યાર્થી મિત્રો તો તો એક ખોટું જ વાક્ય છે

એટલે સી ઓપ્શન અહીં સાચો છે વિદ્યાર્થી મિત્રો ખાસ વાત યાદ રાખવાની છે કે સાચા ઓપ્શન સાથેના વાક્ય તમારે તમારી નોટબુકમાં નોંધવાના છે કારણ કે સવાલ જવાબ માટે પણ આપણને કામ લાગશે પછીની સ્લાઇડમાં જોઈએ રીડ ધ સેન્ટેન્સીસ રાઈટ આર પી અગેન્સ્ટ ધ સેન્ટેન્સીસ વિચ એક્સપ્રેસ રિયલ પરસેપ્શન ઓફ ફ્રીડમ એન્ડ રાઈટ ડબલ્યુ પી અગેન્સ્ટ ધ સેન્ટેન્સીસ વિચ એક્સપ્રેસ રોંગ પરસેપ્શન ઓફ ફ્રીડમ અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ વિદ્યાર્થી મિત્રો જે કૃષ્ણમૂર્તિએ આઝાદી વિશે યુવાનો માટે આઝાદી શું હોઈ શકે એના વિશે ઘણી વાતો કરી અને જે કૃષ્ણમૂર્તિના મતાનુસાર અહીં દસ વાક્યો આપ્યા છે એમાંથી કયા વાક્યો રાઈટ પરસેપ્શન એમની વિચારધારા સાથે યોગ્ય છે ત્યાં આપણે આર પી લખવાનું છે અને જે કૃષ્ણમૂર્તિની વિચારધારા સાથે વાક્ય બંધ બેસતા નથી કે જે ખોટા છે તેની આગળ આપણે ડબલ્યુ પી લખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ એક્સરસાઇઝના દસે દસ વાક્ય તમારા માટે હોમવર્ક રહેશે બરાબર જે આપણે બધાએ નોટબુકમાં નોંધવાના છે આપણે પ્રથમ બે વાક્ય જોઈ લઈએ ટુ મેક અવર માઇન્ડ ફ્રી ફ્રોમ ટ્રેડિશન ટ્રેડિશન રીત રિવાજોમાંથી આપણા માઇન્ડને ફ્રી કરી દેવું એટલે ફ્રીડમ તો આ વાક્ય સાચું છે એટલે અહીં આપણે આરપી લખીશું બીજું વાક્ય જોઈએ ફ્રીડમ મીન્સ ટુ ડૂ વોટ વી વોન્ટ ટુ ડૂ આપણે જે કરવું છે અને કરવાની છૂટ મળી જાય એનો અર્થ ફ્રીડમ છે તો આ ખોટી વાત છે તો અહીં આપણે લખીશું ડબલ્યુ પી એટલે કે રોંગ પરસેપ્શન વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ત્રણથી દસ વાક્ય અને કુલ એકથી દસ વાક્ય નોટબુકમાં નોંધવાના છે આ પાઠમાંથી આપણે ક્વેશ્ચન આન્સર્સ પણ કરીએ પરીક્ષાલક્ષી તૈયારી માટે વિદ્યાર્થી મિત્રો આ તમને ખાસ ઉપયોગી રહેશે તમને ખ્યાલ છે ધોરણ અગિયારમાં તમે જે પરીક્ષા આપી હશે અથવા તો પહેલી બીજી પરીક્ષાના પેપર્સ જોયા હશે તો આપણને ટેક્સ એક્સટેક્સ આવે છે ઉપર ટેક્સ એક્સ્ટ્રેક હોય છે અને પછી નીચે બે ક્વેશ્ચન્સ આપ્યા હોય છે અને ક્વેશ્ચનના આન્સર્સ તમારા ઉપર પેરેગ્રાફમાંથી શોધીને તમારી જાતે વાક્ય રચના બનાવવાની છે અને લખવાના હોય છે તો અહીં આપણે ટૂંકમાં જવાબો જોઈ જઈએ પ્રથમ પ્રશ્ન છે ઇઝ ફ્રીડમ અ સિમ્પલ પ્રોબ્લેમ વાય શું ફ્રીડમ એક સિમ્પલ પ્રોબ્લેમ છે તો ના જે મૂર્તિ તો શું કહે છે ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ બરાબર શા માટે કોમ્પ્લેક્સ છે બિકોઝ ઇટ નીડ્સ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ બરાબર એના માટે એક આંતરસૂજ આંતર દ્રષ્ટિ હોવી જોઈએ આ સમજવા માટે સો ઇટ ઇઝ રોંગ આપણે શું જવાબ લખીશું નો ફ્રીડમ ઇઝ નોટ અ સિમ્પલ પ્રોબ્લેમ ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ બિકોઝ ઇટ નીડ્સ ડીપ અન્ડરસ્ટેન્ડિંગ બીજો પ્રશ્ન જોઈએ વાય શુડ વી અન્ડરસ્ટુડ ટુ બી ફ્રી ફરી વાંચીએ પ્રશ્ન વોટ શૂડ વી અન્ડરસ્ટેન્ડ ટુ બી ફ્રી ફ્રી હોવા માટે આપણામાં શું સમજ હોવી જોઈએ યસ આપણામાં સમજ હોવી જોઈએ કે વી શુડ અન્ડરસ્ટેન્ડ અવર હોલ એન્વાયરમેન્ટ પેરેન્ટલ એન્વાયરમેન્ટ સોશિયલ એન્વાયરમેન્ટ બરાબર બધા વાતાવરણને સમજવું એનો અર્થ થાય ફ્રી હોવું ત્રીજો પ્રશ્ન વાય આર વી અફ્રેડ અકોર્ડિંગ ટુ ધી ઓથર લેખકના મત અનુસાર શા માટે આપણે અફ્રેડ ગભરાયેલા હોઈએ છીએ હમ કારણ કે લોકો આપણા વિશે કંઈક કહેશે તો મારા શિક્ષક મારા માતા પિતા મને જે કંઈ કહે અને હું નહીં કરું તો મને જીવનમાં યોગ્ય પોઝિશન નહીં મળે આઈ વોન્ટ ગેટ ગુડ પોઝિશન ઇન લાઈફ ઇફ આઈ ડોન્ટ ફોલો દેમ બરાબર આ બધા ડર આપણને હોય છે લેખકના મત અનુસાર चौथा प्रश्न व्हाट डू वी एक्सपेक्ट पीपल टू से अबाउट अस આપણે લોકો તરફ દિ અપેક્ષા રાખી છે ને કે મારા વિશે લોકો કહે સુ કહે વોટ અ માર્વેલસ પર્સન આ એમ ગિતલી સરસ વ્યક્તિ છું હું કેવી સરસ દેખાવ છું બરાબર તો આઉ એક્સપેક્ટેશન આવી અપેક્ષા આપણે રાખતા હોઈએ છીએ પાંચમો પ્રશ્ન જોઈએ વાય ડૂ વી મેન્શન અવર ડિગ્રીઝ એન્ડ ડેઝિગ્નેશન્સ આફ્ટર અવર નેમ્સ આપણા નામની પાછળ શા માટે આપણે ડિગ્રી અને ડેઝિગ્નેશનનો ઉલ્લેખ કરીએ છીએ કારણ કે એ બધી વસ્તુ આપણને શું આપે છે સેલ્ફ અશ્યોરન્સ પોતાની જાતનું મહત્ત્વ સમજાવે છે સેલ્ફ કોન્ફિડન્સ આપે છે કે હું આ ભણી છું તો હું એમએ બી છું હું ડૉક્ટર છું તો હું એમબીબીએસ છું બરાબર તે આપણને ઇમ્પોર્ટન્સ આપે છે આપણને સેલ્ફ અશ્યોરન્સ એટલે કે કોન્ફિડન્સ આપે છે એટલા માટે આપણે આપણા નામની પાછળ ડિગ્રી અને ડેઝિગ્નેશનનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ પછીનો પ્રશ્ન છે વાય આર વી નોટ ફ્રી ઇન સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આ જે કહેવાતી એક દુનિયા છે એમાં શા માટે આપણે ફ્રી નથી કારણ કે આપણે હંમેશા એવું જંઘના રાખીએ છીએ ઈચ્છા રાખીએ છીએ કે હું ઉમદા વ્યક્તિ બનું બરાબર અને એના માટે આપણે કોઈકના ઉદાહરણને કોઈ મહાન વ્યક્તિને ફોલો કરીએ છીએ પણ ખરેખર એવું બનતું નથી કારણ કે આપણે આપણી જાતને સમજ્યા હોતા નથી એટલે અહીં પાઠમાં ઇગનોબલ અને નોબલ શબ્દ વપરાયા હતા બરાબર કે એ આપણે એક ભ્રમ હોય છે કે હું આના જેવી બનું હું આની જેમ ઉત્તમ કાર્ય કરું પરંતુ ખરેખર આપણે એવું કરી શકતા નથી કારણ કે આપણે આપણી જાતને સમજી શક્યા હોતા નથી એટલે આપણે ફ્રી રહી શકતા નથી સાતમો પ્રશ્ન જોઈએ ડસ ઇમિટેશન ગીવસ પ્લેઝર વાય શું કોઈની નકલ કરવી કોઈને અનુસરવું એનાથી પ્લેઝર આનંદ મળે છે નો બરાબર ઇમિટેશન ડઝન ગીવ અસ પ્લેઝર વાય શા માટે બિકોઝ વી આર નોટ ફ્રી વેન વી ફોલો સમવન જ્યારે આપણે કોઈને ફોલો કરીએ છીએ ત્યારે આપણે ફ્રી હોતા નથી પછીનો પ્રશ્ન જોઈએ વાય ડુ વી ક્લિંગ ટુ વર ટ્રેડિશન્સ એન્ડ બિલીવ્સ શા માટે આપણે આપણી ટ્રેડિશન્સ એન્ડ બિલીવ્સને વળગી રહીએ છીએ બિકોઝ ઇનવર્ડલી વી આર અફ્રેડ કારણ કે આપણે અંદરથી ગભરાયેલા છીએ બરાબર ને પછીનો પ્રશ્ન જોઈએ મેક અ લિસ્ટ ઓફ ઓબસ્ટેકલ્સ ટુ રિયલ ફ્રીડમ સાચી સ્વતંત્રતા મેળવવા માટે કયા અવરોધો આવી શકે તો કોઈની નકલ કરવી કોઈ કે તે રીતે કામ કરવું બરાબર સ્વતંત્ર ન વિચારવું આ બધા ઓબસ્ટિકલ્સ એટલે કે અવરોધો આવી શકે અને છેલ્લો પ્રશ્ન વોટ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન એજ્યુકેશનનું સાચું ફંક્શન સાચો હેતુ શું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો આગળની જ એક્સરસાઇઝમાં આપણે સોલ્વ કર્યું બરાબર ટુ મેક અસ થિંગ સિસ્ટમેટિકલી આપણને પદ્ધતિસર વિચારતા કરવા આપણી પોતાની જાતને સમજવી ટુ બી યોર સેલ્ફ બરાબર હું કોણ છું આ સમજવું એવું એક વાતાવરણ ઊભું કરવું એ એજ્યુકેશનનો પર્પઝ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આપણને આ રીતની ખાલી જગ્યા પણ આવે છે લાસ્ટ યરથી જે આપણી પેપર સ્ટાઇલ બદલાઈ છે એમાં ચાર માર્કની ખાલી જગ્યા છે અને એની સામે ચાર ઓપ્શન હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો આ ખાલી જગ્યા પૂરવી એના માટે તમે ટેક્સબુકની મદદ લઈ શકો છો પાઠ વાંચીને આ ખાલી જગ્યા તમારે જાતે પૂરી કરવાની છે આ તમારું હોમવર્ક રહેશે આ પાઠ માટેનું એ જ રીતે ફરીથી બીજી ખાલી જગ્યા છે બ્રેકેટમાં ઓપ્શન આપ્યા જ છે એ ઓપ્શન સિલેક્ટ કરવાના છે એના અર્થ ગ્લોસરીમાં આપ્યા છે વિદ્યાર્થી મિત્રો અને જો કોઈ શબ્દ નવા હોય જે ગ્લોસરીમાં જેના અર્થ ન મળે તેના માટે આપણે ડિક્શનરીનો પણ ઉપયોગ કરવાનો છે અને આ ખાલી જગ્યાની આપણે નોટબુકમાં નોંધ પણ કરીશું હવે જોઈએ પરીક્ષાલક્ષી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો અગાઉ તમને કીધું તેમ ટેક્સ્ટ એક્સ્ટ્રેક આપણને આવે છે અને નીચે બે પ્રશ્ન હશે તો એક હિન્ટ વિદ્યાર્થી મિત્રો આપણે તમને આપીએ કે પહેલા આપણે પ્રશ્ન વાંચી જઈશું વોટ ઇઝ યોર સેલ્ફ મેડઅપ અકોર્ડિંગ ટુ ધ રાઇટર લેખકના મત અનુસાર યોર સેલ્ફ એટલે આપણી જાત સેનાથી બનેલી હોય છે અને બીજો પ્રશ્ન છે હાઉ વિલ યુ અન્ડરસ્ટેન્ડ યોર સેલ્ફ તમે તમારી જાતને કેવી રીતે સમજશો વે ડઝ ઇટ લીડ ટુ અને જો તમે તમારી જાતને એકવાર સમજી ગયા તો એ તમને ક્યાં લઈ જઈ શકે તેમ છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન એનો અર્થ સ્પષ્ટ હોવો જોઈએ ત્યારબાદ ઉપરનો પેરેગ્રાફ વાંચવાનો છે અને એમાંથી જવાબ શોધીને લખવાના છે લેખકે કહ્યું છે બરાબર કે આપણી જાત સેનાથી બનેલી હોય છે આપણે જે કંઈ પણ વાંચીએ છીએ જે કંઈ લોકોના સંપર્કમાં આવીએ છીએ બરાબર એના વિચારો એની ઘણી બધી બાબતોનો આપણા પર પ્રભાવ હોય છે અને એનાથી આપણું મન ગળાય છે અને બીજો સવાલ છે તમે તમારી જાતને કઈ રીતે સમજી શકશો જ્યારે તમને લાગે કે આ બધાની વચ્ચે આ બધી બધા પ્રભાવોની વચ્ચે છું છતાં હું કંઈક અલગ છું બરાબર અને મારે જે કંઈ પણ ખોટું હોય એની સામે રિવોલ્ટ કરવાનો છે બળવો પોકારવાનો છે કે મારે કોઈકના જેવું નથી બનવું તો એ જ ત્યાં સાચી ક્રાંતિ હશે તો જ્યારે તમે તમારી જાતને સમજશો તો ત્યારે એક સાચી ક્રાંતિ શક્ય છે પછીના પ્રશ્ન જોઈએ વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ પીસફુલ માઇન્ડ જો આપણું માઇન્ડ પીસફુલ હોય એટલે કે શાંત હોય તો એનાથી તમને શું ફાયદો હોઈ શકે બીજો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ક્લૂ ફોર અવર પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ આપણે ફ્રીડમ આઝાદી અને સમજવામાં ઘણી તકલીફ થાય છે તે સમજવાની સરળતા કઈ રીતે રહે તેના માટે શું ક્લૂ હોઈ શકે તો પહેલાં પ્રશ્નનો જવાબ જોઈએ કે આપણું મન જો શાંત હશે તો એનો આપણને શું ફાયદો થશે યસ આપણે કુદરતની જે એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી છે ને એને અનુભવી શકીશું બરાબર ને અને બીજો પ્રશ્ન છે કે પ્રોબ્લેમ જે છે આપણો ફ્રીડમને સમજવાનો એની ક્લૂ કઈ છે તો આપણું માઇન્ડ જો સેન્સિટિવ રહેશે એટલે કે ક્વાયટ શાંત રહેશે તો આપણે ઘણું બધું ઓબ્ઝર્વ કરી શકીશું અને આ જે પ્રોબ્લેમ છે ફ્રીડમનો સમજવાનો તેને આપણે સારી રીતે અને ઇઝીલી લેખક લખે છે સિમ્પલી આપણે એને સમજી શકીએ તેમ છીએ વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે એક રાઈટિંગ ટાસ્ક કરવાનું છે પાઠમાં સૂચના આપી છે રાઈટ અપ્રેયર ટોક ડિપિક્ટિંગ યોર ઓન થોટ્સ ઓન ફ્રીડમ આપણે પાઠમાં જે વાંચ્યા તે તો જે કૃષ્ણમૂર્તિના વિચારો હતા બરાબર ને આપણને પ્રશ્નપત્રમાં પાંચ માર્કનું સ્પીચ રાઇટિંગ આવે છે એટલે એ સ્પીચ રાઇટિંગની તૈયારી પણ સાથે સાથે આપણે કરવાની છે અહીં લખ્યું છે કે તમારે પ્રેયર ટોક એટલે કે પ્રાર્થના સભામાં તમને તક મળી છે કે તમારે ફ્રીડમ પરના તમારા પોતાના વિચારો રજૂ કરવાના છે તેના માટે એક નાની સ્પીચ લખો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સ્પીચની શરૂઆત આપણે એક સામાન્ય પેરેગ્રાફથી કરી શકીએ અહીં લખ્યું છે તેમ રિસ્પેક્ટેડ પ્રિન્સિપલ ટીચર્સ એન્ડ માય ડિયર ફ્રેન્ડ્સ અ વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ટુડે આઈ શેલ એક્સપ્રેસ માય વ્યૂઝ ઓન ફ્રીડમ અહીં આજે હું મારા ફ્રીડમ પરના વિચારો રજૂ કરીશ વિદ્યાર્થી મિત્રો સ્કૂલમાં આ સ્પીચ રજૂ કરવાની છે એટલે આપણે આચાર્ય શિક્ષકો અને અન્ય મિત્રોનો ઉલ્લેખ કર્યો છે પછી તમે આ પાઠના વાક્યોનો પણ ઉપયોગ કરી શકો છો તમારા પોતાના વાક્યો પણ અંદર ઉમેરી શકો છો બરાબર અને ત્યારબાદ જ્યારે સ્પીચ પૂરી થાય છે ત્યારે નીચે થેન્ક યુ અસ્તુ કે જય હિન્દ આપણે લખવું જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જ યુનિટ એટલે કે યુનિટ એટ એનું રીટ ટુ કે જે કાવ્ય છે રવિન્દ્રનાથ ટાગોર રચિત હેવન ઓફ ફ્રીડમ એનો અભ્યાસ કરી લઈએ અબાઉટ ધ પોએટ વિદ્યાર્થી મિત્રો રબીન્દ્રનાથ ટગોર આ નામ ખૂબ જાણીતું છે બરાબર સૌ કોઈ જાણે છે તેની ટૂંકી માહિતી ટૂંકો પરિચય આપણે જોઈએ રવિન્દ્રનાથ ટગોર ધ રાઇટર ઓફ અવર નેશનલ એન્થમ બરાબર ને આપણે નેશનલ એન્થમના રાઇટર છે હી વોઝ બોર્ન ઓન મે સેવન એટીન સિક્સટી વન હી વોઝ બોર્ન ઇન કોલકાતા હી ઇઝ ઓલ્સો પોપ્યુલરલી નોન એઝ ગુરુદેવ હા વિદ્યાર્થી મિત્રો રવિન્દ્રનાથ ટાગોર ગુરુદેવના નામથી પણ જાણીતા હતા ને टोर वॉज अ ग्रेट ह्यूमनिस्ट पेंटर, पैट्रियोट, पोएट प्ले राइट नॉवलिस्ट स्टोरी टेलर फिलोसॉफर एंड एज्युकेशनल विद्यार्थी मित्रों जो खूबज प्रतिभा संपन्न व्यक्ति था रविन्द्रनाथ टागोर बराबर ही ट्रावेल्ड

એસ ગીતાં અ કલેક્શન ઓફ પોઇટ્રી એમણે જે કાવ્ય લખ્યા હતા એ કાવ્યોનો જે સંગ્રહ છે એને ગીતાંજલિ નામ આપવામાં આવ્યું છે એન્ડ હી ગોટ નોબલ પ્રાઇઝ ફોર લિટરેચર ઇન નાઇન્ટીન થર્ટીન ઓગણીસો ને તેરમાં એમને લિટરેચર સાહિત્ય માટે નોબલ પ્રાઇઝ પણ મળ્યું છે ફોર ધીસ વર્ક બરાબર હી ફાઉન્ડેડ ધ વિશ્વ ભારતી યુનિવર્સિટી શાંતિ નિકેતન એમણે શાંતિ નિકેતન કરીને વિશ્વ ભારતી યુનિવર્સિટીની પણ સ્થાપના કરી છે વિદ્યાર્થી મિત્રો આ સ્લાઇડમાં આપણે સૌ પ્રથમ આ કાવ્ય એ વાંચી જઈએ વેર ધ માઇન્ડ ઇઝ વિદાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ વેર નોલેજ ઇઝ ફ્રી Where the world has not been broken up into fragments by narrow domestic walls, where words come out from the depth of truth, where tireless striving stretches its arms towards perfection, where the clear stream of reason. Has not lost its way into the dreary desert sand of dead habit, where the mind is led forward by Thee into ever widening thought and action, into that heaven of freedom, my Father. લેટ માય કન્ટ્રી અવેક વિદ્યાર્થી મિત્રો ખૂબ જ નાનું અને ખૂબ સુંદર આ કાવ્ય છે રબીન્દ્રનાથ ટાગોર રચિત એનો અર્થ સમજીએ રવિન્દ્રનાથ ટાગોર આ કાવ્યમાં એક આઝાદ ભારતની કલ્પના કરે છે હી ડ્રોઝ અ પિક્ચર ઓફ ફ્રી ઇન્ડિયા આ કાવ્ય આઝાદી પહેલાં લખાયેલું છે વિદ્યાર્થી મિત્રો તે વખતે ભારતની સ્થિતિ કંઈક અલગ હતી અને એ વખતે રબીન્દ્રનાથ ટાગોરે એક કલ્પના કરી હતી કે જ્યારે મારો ભારત દેશ આઝાદ થાય ત્યારે એ કેવો હોવો જોઈએ તેની કલ્પના એમણે આ કાવ્યમાં વિસ્તારથી લખી છે હી ડ્રામટ ઓફ અ કન્ટ્રી વિથ નો બાઉન્ડ્રીઝ રબીન્દ્રનાથ ટાગોર એક એવા ભારતની કલ્પના કરે છે કે જ્યાં કોઈ પણ પ્રકારની બાઉન્ડ્રીઝ ન હોય લોકો સંપીને રહેતા હોય હી પ્રેઝ फॉर द वेलफेर ऑफ द कंट्री ए देश कल्याण थे उद्धार थे ये प्रार्थना आव्य में भगवान ने करे सौ प्रथम पहली कव्य पंक्ति जो जीए वेर दाइंड इज विदाउट फीयर एंड द हेड इज हेल्ड हाई अं रवीन्द्रनाथ टागोर कहवा माँगे कि कंट्री मेन आर फ्री फ्रॉम एनी फीयर ऑफ ऑपरेशन और फोर्स्ड कम्पलशन कोईपण प्रकार दबाण के फरजियातपना देश मुक्त होवा होवाइए देश ने कोईपण जात डर होव जीए नहीं पची कहे द हेड इज हेल्ड हाई सो पीपल शूड लीव विथ रिस्पेक्ट पीपल शूड लीव विथ सेल्फ डिग्निटी पीपल शूड लीव विथ सेल्फ कॉन्फिडेंस ધેર હેડ મસ્ટ બી હેલ્ડ હાઈ તેમના મસ્તિષ્ક હંમેશા ગર્વથી કોન્ફિડન્સ વિશ્વાસથી ઊંચા હોવા જોઈએ વેર ધ માઇન્ડ ઇઝ વિદાઉટ ફિયર એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ વેર નોલેજ ઇઝ ફ્રી પછીની કાવ્ય પંક્તિમાં કહે છે કે વેર નોલેજ ઇઝ ફ્રી એ કહેવા માંગે છે કે દેશના તમામ લોકોને કોઈ પણ જાતિ જાતિના ભેદભાવ વિના નોલેજ મળવું જોઈએ જ્ઞાન મળવું જોઈએ રવિન્દ્રનાથ ઠાકોરે ખૂબ સરસ વાક્ય કહ્યું હતું વિદ્યાર્થી મિત્રો ધ હાઇએસ્ટ એજ્યુકેશન ઇઝ દેટ વિચ ડઝ નોટ મિયરલી ગીવ અસ ઇન્ફોર્મેશન બટ મેક્સ અ લાઈફ ઇન હાર્મની વિથ ઓલ એક્ઝિસ્ટન્સ સાચું શિક્ષણ છે એ ફક્ત આપણને માહિતી નથી આપતું પરંતુ દરેક લોકો સાથે સંપીને રહેતા આપણને શીખવાડે છે અને એ જ વાત અહીં એમણે કાવ્યમાં પણ કરી છે

તો હું એક એવા ભારત દેશની કલ્પના કરું છું કે જ્યાં લોકો મનમાં સંકુચિતતા ન લાવે અને લોકો સાથે હળીમળીને રહે પછીની કાવ્ય પંક્તિ જોઈએ ધેર શુડ બી નો ડિવિઝન અમોંગ પીપલ બેઝડ ઓન ધર કાસ્ટ ક્રીટ કલર ઓર રિલિજન રવિન્દ્રનાથ ટાગોર કહે છે કે મારા ભારત દેશના લોકો વચ્ચે નાતી જાતિ રંગ ધર્મના ભેદભાવ ન હોવા જોઈએ का फरी वेर द माइंड इज विदाउट फियर एंड द हेड इज हेल्ड हाई वेर नॉलेज इज फ्री वेर द वर्ल्ड हैज नॉट बीन ब्रोकन अप इन टू फ्रेगमेंस बाय नैरो डॉमेस्टिक वॉल्स त्यार रविन्द्रनाथ टागोर कहे वेर वर्ड्स कम आउट फ्रॉम द डेप्थ ऑफ ट्रूथ के लोग मार भारत देश મારા આઝાદ ભારતના લોકો હંમેશા સત્ય જ બોલતા હોવા જોઈએ પોતાના સ્વાર્થ માટે કોઈ જૂઠું બોલે તે રવિન્દ્રનાથ ના પાડે છે કે ચલાવી લેવાય મારા ભારત દેશના લોકો ભોગે સત્ય બોલવા તૈયાર હોવા જોઈએ ત્યારબાદ કાવ્ય પંક્તિમાં કહે છે વાય ટાયરલેસ ડ્રાઇવિંગ સ્ટ્રેચ ઇસ આર્મ્સ ટુ વોર્સ પરફેક્શન રવિન્દ્રનાથ ટાગોર એક એવા ભારતની કલ્પના કરે છે કે ત્યાંના લોકો ભારત દેશના લોકો ટાયલેસ ડ્રાઇવિંગ એટલે કે અથાગ પ્રયત્ન કરે પોતાના કામમાં પરફેક્શન મેળવવા માટે પોતાનું કામ ખૂબ સરસ રીતે પૂરું કરવા માટે હાર્ડવર્ક કરે એવી તેઓ ઈચ્છા રાખે છે ત્યારબાદ કાવ્ય પંક્તિ છે વેર ધ ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોટ્સ ઇટ્સ વે રીઝન એટલે વિદ્યાર્થી મિત્રો અહીં તર્કની વાત કરી છે વિચારોની વાત કરી છે કે કોઈ પણ બાબત હોય એમાં આપણે તાર્કિક રીતે વિચારવું જોઈએ બરાબર અને તાર્કિક રીતના જે વિચારો છે તે સ્ટ્રીમ પાણીના ઝરણાની જેમ કામ કરશે અને એ રસ્તો ખોવાવો ન જોઈએ હેઝ નોટ લોટ્સ ઇટ્સ વે ઇન ટુ ડ્રેરી ડેઝર્ટ સાઇન્ડ ઓફ ડેડ હેબિટ્સ વિદ્યાર્થી મિત્રો ડેડ હેબિટ એટલે શું અર્થ હોઈ શકે હેબિટ પણ કેવી ડેડ એટલે અહીં જૂની આદતોની વાત કરી છે એટલે કે અંધશ્રદ્ધાની વાત કરેલી છે જ્યારે ભારત આઝાદ નહોતો ભારત દેશ આઝાદ નહોતો ત્યારે લોકો ઘણી બધી અંધશ્રદ્ધાઓમાં માનતા હતા અને આ અંધશ્રદ્ધાઓનું એક ડેઝર્ટ ડેઝર્ટ હતું રણ હતું અને એ રણમાં આપણા તાર્કિક વિચારોનું જે ઝરણું છે તે ખોવાઈ જવું ન જોઈએ એટલે રબીન્દ્રનાથ ટાગોર કહેવા માંગે છે કે આપણે દરેક બાબતોને અંધશ્રદ્ધાથી નહીં પરંતુ તાર્કિક રીતે વિચારવાની જરૂર છે એમનું કહેવું છે કે લોકોના વિચારો રેશનલ થિંકિંગ બરાબર રેશનલ થિંકિંગ એટલે તાર્કિક વિચારધારાથી મોનિટર્ડ થવા જોઈએ નોટ બાય સુપરસ્ટિશન્સ અંધશ્રદ્ધાથી નહીં ત્યારબાદ કાવ્ય પંક્તિમાં છે વેર ધ માઇન્ડ ઇઝ લેટ ફોરવર્ડ બાય ધી કવિ જંઘના રાખે છે કે અમારા મન એ ધી ધી એટલે અહીં ભગવાનની વાત કરી છે અમારા મન ભગવાનની ઈચ્છાશક્તિથી પ્રેરિત હોવા જોઈએ એટલે અહીં કહેવા માંગે છે કે કન્ટ્રી મેન આર પ્રોગ્રેસિવ લોકોએ ખૂબ પ્રગતિ કરવાની છે એન્ડ બ્રોડ માઇન્ડેડ બ્રોડ માઇન્ડેડ બનવાનું છે સંકુચિત નથી બનવાનું એન્ડ ધેર માઇન્ડ્સ આર લેટ ફોરવર્ડ બાય ધી ઓલ માઇટી ઓલ માઇટી એટલે વિદ્યાર્થી મિત્રો ભગવાન બરાબર ભગવાન માટે અહીં લોર્ડ ઓલ માઇટી જેવા શબ્દ વાપરીએ છે આપણે ટુ ગુડ થોટ્સ એન્ડ એક્શન લોકો સારા વિચાર કરે લોકો સારા કાર્ય કરે તેના માટે ભગવાન એમને પ્રેરિત કરે એવી તે રાખે છે ત્યારબાદ લખ્યું વેર ધ માઇન્ડ ઇઝ લેટ ફોરવર્ડ બાય ધી ઇનટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન લોકો પોતે બ્રોડ માઇન્ડેડ બને ઉધાર હૃદય ધરાવતા બને અને રોજે રોજ પોતાની વિચારધારાને સમૃદ્ધ કરતા થાય એવું તેઓ ઈચ્છે છે ઇનટુ ધેટ હેવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કન્ટ્રી અવેગ આ રીતની સ્વતંત્રતા આ રીતની આઝાદી મારા દેશને મળે કે જે આઝાદી સ્વર્ગ સમાન હોય આવી સ્થિતિમાં મારો દેશ જાગૃત થાય માય ફાધર એટલે લોર્ડ ગોડની વાત કરે છે ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા દેશને સ્વતંત્રતાનું સ્વર્ગ સમાન પ્રાપ્ત થાય

સ્વતંત્રતા તો હોય પરંતુ સ્વર્ગ સમાન હોય અને એવી સ્થિતિમાં દેશના લોકો જાગ્રત થાય એવી માય ફાધર એટલે કે ભગવાનને પ્રેયર પ્રાર્થના કરે છે અહીં રવિન્દ્રનાથ ટાગોર કે જે પોતે દેશના લોકો પાસેથી અપેક્ષા રાખે છે કે મારો ભારત દેશ આઝાદ થાય પછી કેવું હોવો જોઈએ લોકોના મન વિદાઉટ ફિયર એટલે કે ડર વિનાના હોવા જોઈએ હેડ હેડ હાઈ એમનું મસ્તિષ્ક હંમેથા ગર્વથી ઊંચું હોય દે શુડ લિવ વિથ ડિગ્નિટી સ્વમાનથી રહેતા હોય દે શુડ ગેટ નોલેજ એમને કોઈ પણ નાતી જાતિના ભેદભાવ વિના જ્ઞાન મળતું હોવું જોઈએ દે શુડ વર્ક હાર્ડ ફોર પરફેક્શન પરફેક્શન મેળવવા માટે મારા દેશના લોકો અથાગ પ્રયત્ન કરે બરાબર અને તેઓ ઈચ્છે છે કે મારા દેશના લોકો રેશનલ થિંકિંગ તાર્કિક વિચાર ધરાવતા થાય વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય એક પ્રાર્થનાના સ્વરૂપમાં છે ધ પોએમ ઇઝ રિટન ઇન ધ ફોર્મ ઓફ અ પ્રેયર ટુ ગોડ ધ ઓલ માઇટી ફોર અ ટ્રુ ફ્રીડમ ફોર હિઝ કન્ટ્રી પોતાના દેશને એક સાચી સ્વતંત્રતા મળે માત્ર અંગ્રેજોના રાજમાંથી સ્વતંત્રતા નથી મેળવવાની વાત કરી પરંતુ મનની સ્વતંત્રતા મેળવવાની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો આ કાવ્યને સમજવા માટે આપણે કોમ્પ્રિયન્શન એક્સરસાઇઝ પણ કરી લઈએ અહીં એ સેક્શનમાં કાવ્યના એક્સપ્રેશન્સ આપ્યા છે અને બી સેક્શનમાં ઇન્ટરપ્રિટેશન એટલે કે એના ભાવાર્થ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો આ એક્સરસાઇઝ આપણા હોમવર્ક માટે રહેશે જે તમારે નોટબુકમાં નોંધવાની છે કોમ્પ્રિએન્શન સી ટુ પોઈન્ટ ટુ આન્સર દિસ ક્વેશ્ચન્સ વિદ્યાર્થી મિત્રો આમાં પણ તમને ખ્યાલ છે કે પ્રશ્નપત્રમાં આપણને પોએમના સ્ટન્ઝ આપ્યા હોય છે અને એની નીચે બે કે ત્રણ ક્વેશ્ચન્સ હોય છે તો આ ક્વેશ્ચન્સ આપણે ટૂંકમાં સોલ્વ કરી લઈએ વોટ ડિઝ ધ પોઈટ મીન બાય હેડ ઇઝ હેલ્ડ હાઈ એન્ડ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન આ બે કાવ્ય પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે તો હેડ ઇઝ હેલ્ડ હાઈ મીન્સ ટાગોર વોન્સ ધ પીપલ ઓફ ઇન્ડિયા દેટ દે શુડ લીવ વિથ સેલ્ફ કોન્ફિડન્સ દે શુડ લીવ વિથ સેલ્ફ ડિગ્નિટી અને બીજી એક કાવ્ય પંક્તિ લખી છે એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન કે લોકો એવર વાઇડનિંગ એટલે કે બ્રોડ માઇન્ડેડ બને બ્રોડ હાર્ટેડ બને બરાબર એન્ડ ધે શુડ બી પ્રોગ્રેસિવ અને લોકો ખૂબ પ્રગતિ કરતા થાય એવું તેઓ ઈચ્છે છે બીજો પ્રશ્ન છે વોટ ડીઝ ધ પોઈટ કમ્પેર રીઝન એન્ડ ડેડ હેબિટ્સ ટુ રીઝન અને ડેડ હેબિટ્સની સાથે કમ્પેર કરે છે તો રીઝન એટલે તાર્કિક વિચારો બરાબર અને ડેડ હેબિટ્સ એટલે સુપરસ્ટિશન્સ એને સુપરસ્ટિશન સાથે કમ્પેર કરે છે અંધશ્રદ્ધા સાથે ત્રીજો પ્રશ્ન છે વોટ ઇઝ નેરો ડોમેસ્ટિક વોલ્સ નેરો ડોમેસ્ટિક વોલ્સ એટલે શું વિદ્યાર્થી મિત્રો શું ખરેખર બે ધર્મ બે જાતિ વચ્ચે કોઈ દિવાલો છે ના વિદ્યાર્થી મિત્રો દિવાલો નથી પણ ખરેખર આપણા મન સંકુચિત છે કે આપણે બીજાને જલ્દીથી સ્વીકારી નથી શકતા અહીં નેરો ડોમેસ્ટિક વોલ્સ એટલે કોઈ રિલીજીયસ કે કાસ્ટ બેઝ બાઉન્ડ્રીની વાત કરે છે જે આપણે ધાર્મિક દિવાલો ઊભી કરી દીધી છે નાતી જાતિની દિવાલો ઊભી કરી દીધી છે એની વાત કરે છે એટલે નેરો ડોમેસ્ટિક વોલ્સ દ્વારા આપણે નેરો માઇન્ડેડનેસ એવો અર્થ સમજી શકીએ છીએ પછીનો પ્રશ્ન જોઈએ હુ ઇઝ રિફર ટુ એઝ ધી એન્ડ માય ફાધર આ કાવ્યમાં ધી એટલે કે યુ અને માય ફાધર કોને રિફર કરે છે યસ ગોડ ઓલ માયટી ભગવાન માટે દી અને માય ફાધર શબ્દ વપરાયેલા છે કારણ કે આ કાવ્ય જ એક પ્રાર્થનાના સ્વરૂપમાં છે બરાબર ને પછીનો પ્રશ્ન છે ધ ક્વોલિટીઝ ધ પોએટ ટુ સીન કન્ટ્રી મેન ભારત દેશના નાગરિકો પાસેથી રવિન્દ્રનાથ ટાગોર શું ઈચ્છા રાખે છે શું જંઘના રાખે છે તો આપણે અગાઉની સ્લાઇડમાં જ જોયું કે રવિન્દ્રનાથ ઈચ્છે છે કે લોકો ગર્વથી રહે કોઈના મનમાં ડર ન રહે પોતે પરફેક્ટ કામ કરવા માટે ખૂબ હાર્ડવર્ક કરે બરાબર આવી જુદી જુદી જંઘના તેઓ રાખે છે છેલ્લો પ્રશ્ન જોઈએ વોટ ઇઝ ધ હેવન ઓફ ફ્રીડમ અકોર્ડિંગ ટુ ધ પોએટ કવિના મત અનુસાર સ્વતંત્રતાનું સ્વર્ગ શું હોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો અહીં ફક્ત બ્રિટિશ રૂલમાંથી સ્વતંત્રતા મેળવવાની વાત નહોતી થઈ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે લોકોએ મનની સ્વતંત્રતા પણ મેળવવાની છે તો એક આવા સ્વર્ગની જંઘના તેઓ રાખે છે ફોલ્સ વિદ્યાર્થી મિત્રો આ એક્સરસાઇઝ પણ ખૂબ અગત્યની છે કારણ કે પરીક્ષામાં પણ આપણને ફોલ્સનો પહેલો જ પ્રશ્ન હોય છે તો ફોલ્સની એક્સરસાઇઝ પણ સોલ્વ કરી લઈએ પહેલું વાક્ય છે ટાગોર ડ્રોસ અ પિક્ચર ઓફ અ ફ્રી નેશન

બીજું વાક્ય જોઈએ ધ પોએમ ઇઝ એન ઓફરિંગ ટુ ગોડ અ પ્રેયર વેટ ધ પોએટ પ્રેસ ફોર અ કન્ટ્રી વિચ ઇઝ અ હેવન ઓફ ફ્રીડમ યસ તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય તો તદ્દન સાચું છે બરાબર ને કે આ કાવ્ય તો પ્રેયરના સ્વરૂપમાં છે અને પોતે પ્રેયર કરે છે પોતાના કન્ટ્રી માટે ત્રીજું વાક્ય ઇન ઇન્ડિયા પીપલ હેડ ગેઇન ફ્રીડમ ઇન ઓલ સ્પીયર્સ ડ્યુરિંગ બ્રિટિશ રૂલ જ્યારે બ્રિટિશ રૂલ બ્રિટિશર્સનું બ્રિટિશર્સનું રાજ હતું ભારતમાં ત્યારે ભારતના લોકોએ બધા જ ક્ષેત્રોમાં ફ્રીડમ મેળવી લીધી હતી ના વિદ્યાર્થી મિત્રો તો આ વાક્ય ખોટું છે ફોલ્સ લખીશું આપણે ચોથું વાક્ય ટાગોર લોંગ્સ લોંગ્સ એટલે વિશિષ ઈચ્છા રાખે છે એન અનડિવાઇડેડ વર્લ્ડ વેર ધેર ઇઝ ટોલરન્સ અમોંગ ધ પીપલ લોકો વચ્ચે ટોલરન્સ હોય એટલે કે લોકોમાં સહનશક્તિ હોય બરાબર ને એન્ડ ધ કરેજ ટુ સ્પીક ટ્રુથ એટ એની કોસ્ટ કોઈ પણ કિંમતે લોકો સત્ય જ બોલે અને લોકો સહનશક્તિ કેળવીને પણ સંપીને રહે એવું ટાગોર ઈચ્છે છે એ ડિવાઈડેડ વર્લ્ડ ઈચ્છે છે કે અનડિવાઇડેડ વર્લ્ડ ઈચ્છે છે યસ વિદ્યાર્થી મિત્રો એ કહે છે કે મારી દુનિયા મારો ભારત દેશ અનડિવાઇડેડ હોવો જોઈએ તો આ વાક્ય પણ સાચું છે અને છેલ્લું વાક્ય જોઈ લઈએ ડેડ હેબિટ્સ રિફર ટુ ધ સુપરસ્ટિશન્સ ડેડ હેબિટ્સ રિફર ટુ ધ સુપરસ્ટિશિયસ બિલીવ્સ એન્ડ ડીડ્સ દેટ આર ડેડ ડેડ મીન્સ વી ડોન્ટ નીડ ધેમ એની મોર યસ તો આ વાક્ય પણ સાચું છે કે ડેડ હેબિટ્સ એટલે અંધશ્રદ્ધાઓ જૂની માન્યતાઓ કે જેની હવે આપણને વધારે જરૂર નથી વિદ્યાર્થી મિત્રો ગ્લોસરીના શબ્દ પર એક નજર કરી લઈએ ફ્રેગમેન્ટ્સ ફ્રેગમેન્ટ્સ એટલે ડિવિઝન્સ સેક્શન્સ રવિન્દ્રનાથ ટાગોર નથી ઇચ્છતા કે મારો દેશ સેક્શનમાં વિભાગોમાં વહેંચાઈ જાય ડોમેસ્ટિક વોલ્સ એટલે કમ્યુનલ ડિફરન્સીસ એટલે કે નાતી જાતિના ભેદભાવો એ પણ રવિન્દ્રનાથ ટાગોર નથી ઈચ્છતા સ્ટ્રાઇવિંગ સ્ટ્રાઇવિંગ એટલે સ્ટ્રગલિંગ એન્ડ ડ્યુરિંગ સતત પ્રયત્ન કરવા કાવ્યમાં શબ્દ આવે છે સ્ટ્રીમ ઓફ રીઝન એટલે અહીં સ્ટ્રીમ એટલે રિવર ઝરણું રીઝન એટલે લોજિક ડ્રેડ ડ્રેરી ડ્રેરી એટલે મોનોટોનસ લાઈફલેસ નિર્જીવપણું ડેડ હેબિટ એટલે ઓલ્ડ હેબિટ એવર એટલે એક્ટ ઓફ મેકિંગ સમથિંગ વાઇડર અહીં બ્રોડ હાર્ટ બ્રોડ થોટ્સની વાત કરી હતી રબીન્દ્રનાથ ટાગોરે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો પણ આપણે હોમવર્કમાં કરવાના છે પ્રશ્ન હું ઝડપથી વાંચી જાઉં છું વોટ ટાઈપ ઓફ માઇન્ડ ઇઝ એક્સપેક્ટેડ ઓફ સિટીઝન્સ ભારતીય નાગરિકો પાસેથી કવિ રબીન્દ્રનાથ ટાગોર કેવા પ્રકારના મનની અપેક્ષા રાખે છે તો યસ ફિયરલેસ માઇન્ડ્સ બરાબર બીજો પ્રશ્ન છે એક્સપ્લેઇન વેર નોલેજ ઇઝ ફ્રી તો નોલેજ ઇઝ ફ્રી એટલે શું વિદ્યાર્થી મિત્રો કે એવરી સિટીઝન શુડ ગેટ નોલેજ વિદાઉટ કાસ્ટ બાઉન્ડ્રીઝ બરાબર નાતી જાતિના ભેદભાવ વિના દરેકને નોલેજ મળવું જોઈએ હાઉ કેન ધ વર્લ્ડ બી ડિવાઇડેડ ઇન્ટુ સેક્શન્સ ભારત છે ભારતનું એક દુનિયા છે केक्शन के में सके तो नेरो डोमेस्टिक वॉल्स वॉट इज द मीनिंग ऑफ हेड इज हेल्ड हाई हेड इज हेल्ड हाई मीन्स वी शुड लीव विथ सेल्फ डिग्निटी वी शुड लीव विथ सेल्फ रिस्पेक्ट पचीनो प्रश्न जुए वॉट काइंड ऑफ स्पीच कैन मेक अवर माइंड फ्री फ्रॉम फीयर के प्रकार की स्पीच थी आप फ्री रही सकी तो ट्रूथ वी शुड स्पीक ट्रूथ પછીનો પ્રશ્ન જોઈએ વોટ ડૂ અન્ડરસ્ટેન્ડ બાય ધ વર્ડ સ્ટ્રાઈવ સ્ટ્રાઈવ મીન્સ ટુ સ્ટ્રગલ ટુ વર્ક હાર્ડ વોટ ઇઝ સેડ ઇન ધ લાઇન વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી ઇન ટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન આ કાવ્ય પંક્તિમાં શું કહેવામાં આવ્યું છે તો આ કાવ્ય પંક્તિમાં કવિ ભગવાનને કહે છે કે अवर माइंड शुड बी लेड बाय यू अमरा विचारों प्रेरित होइए पचीनो प्रश्न है वॉट डज मै फाधर स्टेड फॉर तो मै फाधर स्टेड्स फॉर गॉड नवमो सवाल एक्सप्लेन वेर द क्लियर स्ट्रीम ऑफ रीजन हेज नॉट लॉस्ट इट्स वे इन टू ड्रेरी डेजर्ट सेंड ऑफ डेट हेबिट्स कवि कहे કે ધ માઇન્ડ ધ થોટ્સ ઓફ ઇન્ડિયન સિટીઝન શુડ નોટ બી ગાઈડેડ બાય સુપરસ્ટિશન્સ અંધશ્રદ્ધાથી લોકો વિચારતા ન હોવા જોઈએ દે શુડ થિંક વિથ અ પ્રોપર રીઝન અને છેલ્લો પ્રશ્ન છે ડઝ ડેડ હેબિટ મીન ઓલ્ડ હેબિટ્સ ઓર ન્યૂ વન્સ ડેડ હેબિટનો મિનિંગ તમે વિદ્યાર્થી મિત્રો શું કરશો જૂની આદતો કે પછી નવી આદતો સ ઓલ્ડ હેબિટ્સ બરાબર સુપરસ્ટિશિયન્સ આભાર વિદ્યાર્થી મિત્રો આ એપિસોડ બેમાં આપણે યુનિટ એટ રીડ વનની કોમ્પ્રહિન્સિન એક્સરસાઇઝિસ કરી અને ત્યારબાદ યુનિટ એઇટ રીડ ટુ કાવ્ય હેવન ઓફ ફ્રીડમ એનો અભ્યાસ કર્યો આભાર વિદ્યાર્થી મિત્રો